सामान्य रीते आ आधुनिक युग में शहरों ने गामडाओं तो तमे आधुनिक सुविधाओं थी सज्ज थता जोया ज हशे, परंतु अंतिम क्रिया माटेनु मुक्तिधाम आधुनिक सुविधाओं थी सज्ज बन्यु एवं तमे कदाच नहीं सांभळ्यु होय। त्यारे आजे वात करवी छे बनासकांठाना व्यापारी मथक डीसाना मुक्तिधामनी। जी हाँ, डीसा में बनास नदी नजीक 14 वीघा जेटली जमीन में ₹7 करोड़ ना खर्चे आकार पामी रहेलू मुक्तिधाम ए वक्त मुक्तिधाम ज नहीं परंतु डीसा सहित आसपास ना विस्तार ना लोको माटे पिकनिक के पछी प्री वेडिंग शूटिंग पॉइंट साबित थई रह्यु छे। तेनु कारण छे मुक्तिधाम में करायेली आधुनिक सुविधाओ। जी हाँ, सामान्य रीते मुक्तिधाम एटले हिंदू धर्म में मनुष्य ना मृत्यु पछी अंतिम क्रिया करवानुं स्थळ કે જ્યાં લોકો માત્ર કોઈ મૃત પામેલા વ્યક્તિની અંતિમ ક્રિયા માટે જ આવતા હોય છે। તે સિવાય મુક્તિધામ સુમસામ ભાસતું હોય અને તેના કારણે સુમસામ સમયે તો મુક્તિધામ તરફ જતા પણ કેટલાય લોકોના પગ પાછા પડે છે। પરંતુ ડીસાનું આ મુક્તિધામ લોકો માટે ભયમુક્ત મુક્તિધામ બની ગયું છે। મિત્રો, ડીસાની પ્રજાએ મને ખૂબલે ખૂબલે વોટ આપ્યા અને મને જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો ત્યારે મેં મન બનાવ્યું હતું કે મારે ડીસામાં એવું કામ કરીને જવું છે મારા 5 વર્ષના કાર્યકાળ દરમિયાન કે યાદગાર જીવનભર એક સંભાળું બની રહે એ પ્રકારના કામો કરવા છે। અંદાજે 700 લાખ રૂપિયાના ખર્ચે આ ગુજરાતનું પ્રથમ નંબરનું આ મુક્તિધામ અત્યારે અહીંયા બનાવવામાં આવ્યું છે। અંતિમ યાત્રામાં આવતા લોકો પણ સ્મશાનમાં આવી શાંતિ અનુભવી વધુમાં વધુ સમય પોતાના મૃત સ્વજન માટે આ મુક્તિધામમાં રહીને જ ફાળવી શકે। તે જ હેતુસર આ મુક્તિધામમાં પ્રાર્થના ખંડ, સિનિયર સિટીઝનો માટે લાઇબ્રેરી હોલ, વિશાળ બાગ બગીચો, સ્મૃતિ પરિસર, તો અંતિમ ક્રિયા માટે આવેલા લોકોને સ્નાન કરવા કે શૌચ ક્રિયા માટે કોઈ અગવડતા ન પડે તેને લઈને પુરુષ અને મહિલાઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્નાન ગૃહ પણ તૈયાર કરાયા છે। આ મુક્તિધામમાં અંતિમ ક્રિયા માટે આવતા કોઈ પણ વ્યક્તિ, ગરીબ હોય કે અમીર, કે કોઈ પણ કાસ્ટના લોકો, તેમને કોઈ મોટો ખર્ચો ઉઠાવવો નથી પડતો। માત્ર ₹1ના ટોકનમાં જ કોઈ પણ વ્યક્તિની અહીં અંતિમ ક્રિયા થઈ શકે છે। તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો Zee 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।